નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક બહુ જ અગત્યનો ટોપિક જેનું નામ છે સમાંતરમાં રહેલા બે તારો વચ્ચે લાગતું ચુંબકીય બળ. અને પહેલાના લેક્ચરમાં આપણે એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં આવે ત્યારે એના ઉપર લાગતું બળ F બરાબર IL ક્રોસ B સૂત્ર સાબિત કર્યું. તો આજે આપણે બે તાર જો સમાંતરમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે કેટલું ચુંબકીય બળ લાગે તે સૂત્રની તારવણી કરવાની છે. તો એના માટે તમારે શું કરવું પડશે? તો કે બે તાર ધ્યાનમાં લેવા પડશે અને બંનેને કેવા રાખવાના? તો કે સમાંતરમાં. તો આપણે અહીંયા બે વિદ્યુત પ્રવાહ ધારિત તાર ધ્યાનમાં લઈએ. ધારો કે એક આ અતિ લાંબો તાર છે, તાર બંને અતિ લાંબા હોવા જરૂરી, એના સમાંતરમાં એક બીજો અતિ લાંબો તાર તમે ગોઠવી દો. નામ આપવું તમે આને આપી શકો, આ તાર એ કહી દઈએ અને આ તાર બી કહી દઈએ. આમાંથી ધારો કે I1 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય અને આમાંથી ધારો કે I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય. હવે આ બંને તાર વચ્ચેનું લંબ અંતર છે એને હું કીધું સ્મોલ r. તમે d પણ લઈ શકો, એવું જરૂરી નથી. બરાબર, આ તાર છે x દિશામાં ગોઠવાયેલા છે. બંને તાર કઈ અક્ષ ઉપર ગોઠવાયેલા છે? તો કે x અક્ષ ઉપર. આ જો x અક્ષ કહેતો હોય તો એને લંબ રૂપે કઈ અક્ષ આવે? તો કે y અક્ષ. હવે આ ધ્યાન આપજો, એટલે એક બે વાક્ય લખવા જ લખીએ. તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અતિ લાંબા તાર, બે અતિ લાંબા તાર એકબીજાથી આર જેટલા લંબ અંતરે રહેલા છે, આર જેટલા લંબ અંતરે રહેલા છે. પેલું વાક્ય ક્લિયર થયું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અતિ લાંબા તાર આર જેટલા લંબ અંતરે રહેલા છે. બંને તારમાંથી, બંને તારમાંથી એક જ દિશામાં, આ વાક્ય આવું જરૂરી, એક જ દિશામાં પસાર થતા પ્રવાહો અનુક્રમે I1 અને I2 છે. બે તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થાય. જો આ તારમાંથી આ દિશામાં પ્રવાહ પસાર થાય છે અને આ તારમાંથી તે આ રીતે પ્રવાહ પસાર થાય છે, એટલે બંને તારમાંથી પસાર થતા પ્રવાહો એક જ દિશામાં છે. હવે તમારે ધ્યાન એ રાખવાનું છે, હું આ નીચેનો તાર ધ્યાનમાં લો, એટલે કે તાર A ને ધ્યાનમાં લો. હવે આપણે ભણી ગયા કે જ્યારે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે આ તારમાંથી જેવો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે આ પહેલા તારને લીધે આર અંતરે મારે ચુંબકીય ક્ષેત્ર ગણવું છે. તો અતિ લાંબા તારથી આર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ભણી ગયા આપણે, બી બરાબર શું હતું? μ0I/2πr. પહેલા તાર થી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? એટલે કે બીજા તાર પાસે એક વાક્ય લખું અહીં, તાર એ ને લીધે, કોને? તો કે તાર એ ને લીધે આર અંતરે ચુંબકીય ક્ષેત્ર પહેલા તાર થી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો એને હું કીધું B1. આ પહેલા તાર ને લીધે મળે છે બરાબર ને. કેટલા અંતરે? તો કે આર અંતરે. તો કેટલું હોય? μ0I/2πr. પહેલા તાર થી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? μ0I/2πr. આ ચુંબકીય ક્ષેત્ર અહીંયા કોને લીધે છે? તો કે પહેલા તાર ને લીધે. I1 કહી દઉં, પેલા તાર ને લીધે મળતું હોય તો પેલા તાર નો પ્રભાવ એ ખાસ ધ્યાનમાં રાખો. આને સમીકરણ નંબર આપી જોઈએ,
તાર ને એ અને બી નામ નો આપો તો હાલે, બરાબર ને? અહીંયા આપણે લખીએ પ્રથમ તાર ને લીધી અથવા તાર એક ને લીધી, અને આપણે પેલો તાર કહી દઈએ અને આને આપણે બીજો તાર કહી દઈએ. તો પેલા તાર થી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? મ્યુ ઝીરો આઈ વન અપોન ટુ પાય આર. ચુંબકીય ક્ષેત્ર તમને મળે છે કઈ દિશામાં હોય? હજી એક વાર કહો, કોને લીધે ચુંબકીય ક્ષેત્ર છે? આ બી વન. તો કે પેલા તાર ને લીધે અહીંયા કેટલું ઉત્પન્ન થાય ને એની વાત કરીએ આપણે. કેટલું હશે? મ્યુ ઝીરો આઈ વન અપોન ટુ પાય આર. પણ હવે કઈ દિશામાં હશે એ તમારે કહેવું પડે. પેલા તાર ને લીધે અહીં કઈ દિશામાં હશે બીજા તાર પાસે, તો એ જાણવા માટે તમારે શું કરવાનું? પ્રવાહની દિશામાં તમે આવેલા જાઓ. જો તમે પ્રવાહની દિશામાં આવેલા જાઓ તો તમારો અહીંયા કયો હાથ આવશે મને કહેશો? આ બાજુ તમારો ડાબો હાથ આવશે ને આ બાજુ તમારો જમણો હાથ આવશે. અને ડાબો હાથ હોય નાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય, અને જમણો હાથ હોય ના દાખલ થતી હોય. ડાબો હાથ છે ગાય થી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળતી હોય, આમ આમ દાખલ થતી હોય. એટલે અહીંયા બહાર નીકળતી દિશા, એટલે બહાર નીકળતી દિશા એટલે કઈ થઈ? ઝેડ દિશા. અહીંયા બહાર નીકળતી દિશા જો તમારે બતાવવું હોય તો એમ કરું દોટ વડે બતાવી દો. આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ કોનું છે? તો કે પેલા તારનું. એ કઈ દિશામાં છે? તો કે બહાર જતી દિશામાં. બહાર જતી દિશા એટલે ધન ઝેડ દિશા. એટલે જો તમે સદિશ સ્વરૂપે લખો આ બાજુ તમારે દિશા બતાવવી પડે. તો આ બી કઈ દિશામાં છે? તો કે ધન ઝેડ દિશા. અને ધન ઝેડ દિશા હોય એટલે શું લખાય? તમારે કે કેપ લખાય. તો આટલું ક્લિયર થયું. હવે આપણે વાત કરીએ બીજા તારની. અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન તો થઈ ગયું, કોણે ઉત્પન્ન કર્યું આ તારની આસપાસ? તો કે પેલા તાર. હવે આપણે પહેલા ભણી ગયા કે કોઈ પ્રવાહધારી તાર ચુંબકીય ક્ષેત્રમાં આવે એટલે એના ઉપર બળ લાગે. તો આ તાર ઉપર કેટલું બળ લાગે એ મારે ગણવું છે. હું એક તાર નો નાનો એવો ટુકડો ધ્યાનમાં લો, એલ લંબાઈ. આ ટુકડામાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? તો કે આઈ ટુ. એલ લંબાઈ નો અને આઈ ટુ પ્રવાહધારી તાર ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થયો એટલે એના ઉપર બળ લાગવાનું. તો બીજા તાર ઉપર કેટલું બળ લાગે? તો લખીએ તાર બે પર લાગતું ચુંબકીય બળ. બીજા તાર ઉપર લાગતું બળ ગણવું છે મારે. બીજા તાર ની એલ લંબાઈ ઉપર કેટલું બળ લાગે ને એ ગણવું છે. તો આપણે કીધું એફ ટુ. બીજા તાર ઉપર બળ લાગે, સૂત્ર આપણને ખબર છે. પ્રવાહધારી તાર ઉપર લાગતા ચુંબકીય બળ નું સૂત્ર શું છે? આઈ એલ ક્રોસ બી. હવે ધ્યાન એ રાખવાનું છે કે જયારે બળ કોના ઉપર લાગે છે? બીજા તાર ઉપર. અને જે તાર ઉપર બળ લાગતું હોય એ તાર નો પ્રવાહ ધ્યાનમાં લેવાનો, યાદ એટલે એ તાર ની લંબાઈ ધ્યાનમાં લેવાની. અને બી એટલે મને કહેશો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કોને કર્યું? તો કે પેલા તાર. એટલે ચુંબકીય ક્ષેત્ર કોનું આવે? પેલા તાર. બીજા તાર ઉપર લાગતા ચુંબકીય બળનું સૂત્ર શું આવશે? આઈ ટુ એલ ક્રોસ બી વન. અચ્છા આગળ વધી, હવે એફ ટુ ના એફ ટુ. આઈ ટુ ના આઈ ટુ. આ એલ ની માત્ર સદિશ કાઢી નાખો છે. તો સદિશ કાઢી નાખો. હવે તમારે મને કેવાનું છે કે અહીંયા જો સદિશ કાઢો તો તમારે એકમ સદિશ મૂકવો પડે. હવે આઈ એલ સી એની દિશા કઈ છે? તો આઈ એલ સી અત્યારે એક્સ દિશામાં છે આ રીતે. એટલે અહીં તમારે એક્સ દિશાનો સદિશ મૂકવો પડે એકમ સદિશ. એક્સ દિશાનો એકમ સદિશ શું આવશે? આઈ કેપ. આઈ ટુ એલ સી કઈ દિશામાં છે? તો કે એક્સ દિશામાં. એટલે અહીં મેં શું લખ્યું? આઈ કેપ ક્રોસ. સદિશ બી વન બરાબર તમને શું મળેલું છે? ઉપર છે. જોવાય બી વન ની કિંમત હું અહીંથી મૂકું તો મ્યુ ઝીરો આઈ વન અપોન ટુ પાય આર કે કેપ ના કે કેપ. હવે આપણે આ જે બધા મૂલ્યો છે બરાબર ને અદિશ છે એને એક બાજુ લખો તો ફાઈનલ એવું થશે એફ ટુ ના એફ ટુ. ત્યાં આ રાખજો. તો પેલા મ્યુ ઝીરો ને લખીએ આપણે મ્યુ ઝીરો, એની પછી હું આઈ વન ને લખું આઈ વન, પછી આઈ ટુ ને લખું આઈ ટુ, બાકીનું એલ આઈ વન આઈ ટુ એલ અપોન છેદમાં શું છે કતો? તો કે ટુ પાય આર. કાઉન્સમાં શું વધ્યું રહેશે? તો કે અહીંયા આઈ છે ને અહીંયા શું છે કે? એટલે આઈ ક્રોસ કે થવાના. જો અહીંયા ઊંધી ક્લિયર થયું. બીજા તાર ઉપર કેટલું ચુંબકીય બળ લાગે એનું સૂત્ર મળ્યું આપણને. એક સ્ટેપ આગળ વધી એફ ટુ ના એફ ટુ. મ્યુ ઝીરો ના મ્યુ ઝીરો, આઈ વન ના આઈ વન, આઈ ટુ ના આઈ ટુ, એલ ના એલ, એમાં ટુ પાય આર.
આને વતાવર નથી. હવે i ક્રોસ k એટલે શું થાય મને કહેશો? તો તમે ભણી ગયા i j અને k. તો i ક્રોસ k કરો, i ક્રોસ k એટલે વિષમગણી દિશામાંથી, અને i ક્રોસ k એટલે વિષમગણી દિશામાં તમે જશો એટલે અહીં માઈનસ આવશે, એટલે i ક્રોસ k = શું થાય? માઈનસ j થવાના. i ક્રોસ k બરાબર શું થાય? માઈનસ j. એટલે અહીં હું કીધું માઈનસ j k, માઈનસ ને આગળ લખી નાખો તો ફાઈનલ શું થવાનું? f2 ના f2, μ0 ના μ0, i1 ના i1, i2 ના i2, l ના l, એટલેમાં 2 pi r ના 2 pi r, માઈનસ ને તમે આગળ લખી નાખો. હવે વધી હું લખ્યો j k. હવે તમે મને કહી શકો ખરા કે બીજા તારની l લંબાઈમાં જે f2 જેટલું બળ લાગે કઈ દિશામાં હોય? આ f2 કઈ દિશામાં છે? ભાઈ છે કે હું બતાવ્યો y અક્ષ ની આગળ માઈનસ છે એટલે ઋણ y અક્ષ, એટલે આવળ આના ઉપર જે બળ લાગે છે f2 ઈ કઈ દિશામાં છે? તો કે ઋણ y દિશામાં હોય. છે કે હું બતાવે ઋણ y દિશા, એટલે બીજા તાર ઉપર લાગતું જે બળ છે એ ઋણ y દિશામાં છે. ઋણ y હોય તો ઉપર તરફ હોય અને ઋણ y હોય તો નીચે તરફ, એટલે નીચે તરફ બળ લાગતું હોય. જો f2 નું મૂલ્ય તમને મળી ગયું, ગણતા આવડશે? આમાંથી જેવો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય અને આમાંથી જેવો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે આ તારની L લંબાઈ દીઠ કેટલું બળ લાગતું હોય તો આવડી જશે. શું આવશે? મ્યુ 0 I1 I2 L / 2 pi r. અને સમીકરણ નંબર આપી દો, એક બે આપી દો. હવે એના કરતા તમે ઊંધું પણ વિચારી શકો કે આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાનો, એટલે આને લીધે આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, આના ચુંબકીય ક્ષેત્રમાં આ તાર આવવાનો છે ને આ તાર જેવો જ આવે એટલે આ તાર ઉપર બળ લાગશે. તો આ તાર ઉપર લાગતું બળ કેટલું હોય? તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ આના ઉપર જેટલું બળ લાગે ને એટલું જ બળ આના ઉપર લાગશે, પણ વિરુદ્ધ દિશામાં હશે. એટલે પહેલા તારની L લંબાઈ દીઠ જો તમારે બળ ગણવું હોય તો પહેલા તાર ઉપર બીજા તાર ઉપર જેટલું બળ લાગે એટલું જ પહેલા તાર ઉપર લાગશે, પણ વિરુદ્ધ દિશામાં હશે. પહેલા તાર ઉપર લાગતું બળ આપણે ડાયરેક્ટ ગણી નાખશું. એ જ રીતે પ્રથમ તાર ઉપર લાગતું બળ કે એ જ રીતે પ્રથમ તાર અથવા તાર એક ઉપર લાગતું બળ એને હું એફ વન કહી દઉં તો શું આવશે? બીજા તાર ઉપર જેટલું બળ લાગે ને એટલું જ બળ પેલા તાર ઉપર લાગશે, એટલે મૂલ્ય તો એટલું જ રહેશે. મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ L upon 2 pi r. પણ F1 કઈ દિશામાં છે? તો તમને ખબર પડે છે ધન y દિશામાં છે, અને ધન y દિશામાં હોય તો ખાલી અહીં જે કેપ આવે, ઓલું ઋણ y દિશામાં હતું એટલે માઇનસ હતું. તો આને સમીકરણ નંબર આપી ગયો ત્રણ. તો સમીકરણ નંબર બે અને ત્રણ ઉપરથી તમે જુઓ તો આ બંને સરખા છે. જુઓ અહીંયા જે છે મૂલ્ય એ જ મૂલ્ય અહીંયા છે, પણ આગળ માઇનસ છે. એનો મતલબ શું થયો? આ બંને બળના મૂલ્યો સમાન છે પણ દિશા વિરુદ્ધ છે. અથવા તમે આમે લખી શકો, અહીં ધ્યાન આપજો, F2 ના F2 સમીકરણ નંબર 2 અને 3 પરથી લખો. એ સમીકરણ 2 અને 3 પરથી ધ્યાન આવી રાખજો. F2 ને એમ નામ લેવા દો માઇનસ ના માઇનસ. હવે આવું બળ ને તમને ખબર પડે છે આવું છે એ જ અહીં આવું છે કે નહીં? જુઓ તો આવું બળ ને તમે શું લખી શકો? F1 લખી શકો. બંને તાર ઉપર લાગતા બળના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. તો લખીએ આમ સમાંતરમાં રહેલા બંને પ્રવાહધારિત તારો વચ્ચે લાગતા બળના મૂલ્યો બળો લાગતા બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. વસ્તુ ક્લિયર થઈ?
અને બીજો એક બહુ જ અગત્યનો પોઈન્ટ છે, ધ્યાન આપજો કે જ્યારે બંને તારમાંથી પસાર થતા પ્રવાહ એક જ દિશામાં હોય ત્યારે આ તાર ઉપર આમ બળ લાગશે, આ તાર ઉપર આમ બળ લાગશે, એટલે કે આ તાર છે નીચે આવવાનો પ્રયત્ન કરશે, આ તાર છે બંને ઉપર જવાનો પ્રયત્ન કરશે, એટલે બંને તાર એકબીજા નજીક આવવાનો પ્રયત્ન કરે, અને નજીક આવવાનો પ્રયત્ન કરે એટલે બંને વચ્ચે આકર્ષણ થતું હોય કે અપાકર્ષણ થતું હોય, તમે વિચારી શકો કે બંને તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થતા હોય એટલે બંને તારો છે એકબીજા નજીક આવવાનો પ્રયત્ન કરે, નજીક આવવાનો પ્રયત્ન કરે એટલે બંને વચ્ચે આકર્ષણ થાય, એટલે અત્યારે બંને તાર વચ્ચે લાગતું બળ છે એ આકર્ષી પ્રકારનું હોય છે, એટલે લખીએ કે જો બંને તારમાંથી પસાર થતા પ્રવાહો એક જ દિશામાં હોય, બહુ જ અગત્યનો પોઈન્ટ હોય, એક જ દિશામાં હોય બંને વચ્ચે આકર્ષણ થાય, ખબર પડી? જો પ્રવાહની દિશા વિરુદ્ધ હોય તો શું થાય? તો ધારો કે આ પ્રવાહ છે આ દિશામાં છે, બરાબર, આઈ ટુ આમ છે ને આઈ વન આમ છે, બંને પ્રવાહ અત્યારે વિરુદ્ધ દિશામાં લઈએ, બંને તાર એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે, એટલે જો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય યાદ રાખજો તો બંને તાર એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે, અને દૂર જવાનો પ્રયત્ન કરે એટલે બંને વચ્ચે અપાકર્ષણ થાય। બીજો મુદ્દો લખીએ આપણે, જો તારમાંથી પ્રવાહ, જો બંને તારમાંથી પસાર થતા પ્રવાહ પ્રવાહો વિરુદ્ધ દિશામાં હોય તો બંને વચ્ચે અપાકર્ષણ થાય। I1, I2, L upon 2 pi r,
મ્યુ 0 બરાબર કેટલા મૂકશો? તો કે 4 પાઈ ગુણ્યા 10 રેઝ ટુ માઈનસ 7. આઈ 1 કેટલા મૂકશો? 8. આઈ 2 કેટલા મૂકશો? 5. ગુણ્યા એલ બરાબર કેટલા મૂકશો? એલ તમને રકમ આપ્યા 10 સેન્ટીમીટર, અને મીટરમાં ફેરવી નાખો તો 0.1 મીટર થવાના. અહીંયા આવશે 0.1 છેદમાં 2π ના 2π. આર બરાબર કેટલા છે? 0.04. આ બધાનો હિસાબ કરશો ને તો મારી ભૂલ ન થતી હોય તો 2 × 10⁻⁵ કાટ આવે. બળ છે એનો એકમ શું થાય? ન્યૂટન. હવે બંનેમાં પ્રવાહ એક જ દિશામાં હોય છે, એટલે આ જે બળ છે એ કેવા પ્રકારનું હશે? તો કે આકર્ષી પ્રકારનું. લખવું લખીએ તો આ બળ કેવું હશે? આકર્ષી.